नमस्कार विद्यार्थी मित्रों, किशोर गजेरे यूट्यूब चैनल में आप सबनु स्वागत है। आपणे अभ्यास करी रह्या छे एकम पड़तर पद्धति। जो तमे कॉमर्सना विद्यार्थी हो तो तमारे आ चैनल ने जरूर थी सब्सक्राइब करवी, कारण के आनी अंदर आपणे गुजरातनी तमाम युनिवर्सिटीना गुजराती मीडियम अने इंग्लिश मीडियमना दाखला मूकीए छीए। तो एकम पड़तर पद्धति एनो विडियो लेक्चर नंबर 4 अने दाखला नंबर 3, एना माटे तमारे एक पेम्पलेट की जरूरियात रहेशे, जे विडियो ना डिस्क्रिप्शन में लिंक आपवामां आवी छे, एने टच करवाथी तमने एनी पीडीएफ मळी जशे। एल एंड टी कंपनी लिमिटेड नो पड़तर विभाग नीचेनी माहिती आपे छे। पड़तरनुं पत्रक तैयार करो। तो सौ प्रथम माल सामान खर्च, एटले प्राथमिक पड़तर में आवे, अने सीधी मजूरी, आ बंने पी एटले प्राथमिक पड़तर। कारखानाना खर्चा परोक्ष कारखानाना परोक्ष खर्चा मजूरीना 50% छे। तो जो ऊपर सीधी मजूरी जे 16000 આપી છે એના 50% એટલે 8000 કારખાના ખર્ચ થાય। બીજું છે વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા મજૂરી ખર્ચ જેટલા જ છે। હવે મજૂરી ખર્ચ 16000 છે તો વેચાણ વિતરણ ખર્ચા પણ 16000 કહેવાય। વેચાણ કિંમત 80000, એટલે વેચાણ આપ્યું છે 80000, એટલે વેચાણ 80000 લેવાનું। નફો વેચાણ કિંમતના 10%, એટલે 80000 ના 10%, 8000 નફો થાય। ઓફિસ પરોક્ષ ખર્ચા વેચાણ કિંમતના 16% છે, એટલે પેલા 80000 છે એના 16% લેખે વેચાણ ઓફિસ ખર્ચા લેવાનું। અને તૈયાર માલનો આખર સ્ટોક કારખાનાના પડતરના 10% જેટલો છે। તૈયાર માલનો આખર સ્ટોક કારખાના પડતરના 10% જેટલો છે। તો હવે આપણે અહીંયા જે કારખાના પડતર આવે એના 10% કરશું એટલે તૈયાર માલનો આખર સ્ટોક આવશે। સૌ પ્રથમ અહીંયા તૈયાર માલનો આખર સ્ટોક આવ્યો છે આ પદ્ધતિમાં। તો આ પત્રક તમારી સામે તૈયાર છે, એમાં એકમો નથી આ વખતે, એટલે એકમો આપણે ડેશ અને ઇનર કોલમની પણ જરૂર નથી, બધી જ રકમ સીધી આઉટર કોલમમાં લખશું। તો સૌ પ્રથમ માલ સામાન ખર્ચ 24000, प्लस सीधी मजूरी 16000, सीधी मजूरी 16000 એટલે સરવાળો થશે 40000, અને કહેવાય પ્રાથમિક પડતર પ્લસ કારખાનાના પરોક્ષ ખર્ચા, કારખાના પરોક્ષ ખર્ચ, કારખાના પરોક્ષ ખર્ચ છે મજૂરીના 50%। હવે કૌંસમાં આપણે લખીએ મજૂરી છે 16000, એના 50%, એટલે 8000, તો 48000 કહેવાય કારખાના પડતર પ્લસ વહીવટી પરોક્ષ ખર્ચા, વહીવટી પરોક્ષ ખર્ચા માટે એટલે કે ઓફિસ પરોક્ષ ખર્ચા માટે કીધું વેચાણ કિંમતના 16%, એટલે વેચાણ કિંમત છે 80000 ને એના 16%, વેચાણના 16%, એટલે ઓફિસ ખર્ચા આવશે 12800। આને કહેવાય ઓફિસ અથવા વહીવટી પડતર। એમાં પ્લસ સોરી આ વેચાણ વિતરણ ખર્ચા પ્લસ કરતા પહેલા તૈયાર માલનો આખર સ્ટોક અહીંથી બાદ કરવો પડે, એટલે માઇનસ તૈયાર માલનો આખર સ્ટોક એની વિગત જુઓ, છેલ્લામ છેલ્લી તૈયાર માલનો આખર સ્ટોક કારખાના પડતરના 10%, આપણી કારખાના પડતર 48000 છે એના 10%, એટલે 4800, અને બાદબાકી આવે 56000। 56000 ને કહેવાય વેચેલ માલની ઉત્પાદન પડતર, આમાં પ્લસ વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા, વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા માટે કીધું છે
मजूरी खर्च जेटला छे, मजूरी खर्च 16000 छे એટલે 16000 ના 100% એટલે 16000 સરવાળો આવે 72000 તો 72000 ને કહેવાય કુલ પડતર એ કુલ પડતર માં નફો એ વેચાણ ના 10% એટલે 80000 વેચાણ છે એના 10% 8000 નફો અને સરવાળો આવે 80000 આને કહેવાય વેચાણ જે તમને આપ્યું છે તો મિત્રો આવી રીતે તૈયાર માલનો આખર સ્ટોક હોય તો એ વહીવટી પડતરમાંથી બાદ કરવો અને શરૂનો સ્ટોક હોય તો વહીવટી પડતરમાં ઉમેરવો થેન્ક યુ